મંગળવારે રાજધાની નવી દિલ્હીમાં પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર 16 પૈસા અને ડીઝલના ભાવમાં 19 પૈસાનો વધારો જીંગાયો છે. દિલ્હીમાં હવે આ વધારા સાથે પેટ્રોલના ભાવ પ્રતિ લિટર 79.31 અને ડીઝલ 74.31 પર પહોંચી ગયા છે. જે રીતે મુંબઈમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર રૂપિયા 86.72, ડીઝલનો ભાવ 75.74ની સપાટીએ પહોંચી ગયો છે. ચેન્નઈમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર 82.41, ડીઝલનો ભાવ 75.39 પર પહોંચી ગયો છે. કોલકાતામાં પણ પેટ્રોલ મોંઘુ થઈને 82.22, ડીઝલ 74.19ની સપાટીએ પહોંચ્યું છે. છેલ્લા 11 દિવસથી પેટ્રોલના ભાવમાં જે ભડકો થયો છે તેની અસર સામાન્ય માનવીના ખિસ્સા પર પડશે તે સ્વાભાવિક છે. પેટ્રોલના ભાવ વધારાના કારણે પાટનગર દિલ્હીની આસપાસ ટ્રાન્સપોર્ટના ભાવમાં પણ વધારો થઈ શકે છે. પેટ્રોલના ભાવ વધારાની અસર શાકભાજી, જીવન જરૂરિયાતની આવશ્યક ચીજવસ્તુ પર પણ થશે. પેટ્રોલના ભાવ વધારા ઉપરાંત દિલ્હીમાં 1 સપ્ટેમ્બરથી સીએનજી અને પીએનજીના ભાવમાં પણ વધારો ઝીંકાયો છે. દિલ્હીમાં સીએનજી કિંમત પ્રતિ કિલોગ્રામ 63 પૈસા અને પાઇપ નેચરલ ગેસ એટલે કે પીએનજીની કિંમતમાં પ્રતિ કિલો 1.11નો વધારો ઝીંકાયો છે. ઇન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડ એક નિવેદનમાં જણાવ્યું હતું કે દિલ્હીમાં સીએનજીની નવી કિંમત પ્રતિ કિલોગ્રામ 62.60 થઈ છે, જ્યારે ગાઝિયાબાદમાં સીએનજીની કિંમત પ્રતિ કિલો 49.30ની સપાટીએ પહોંચી છે. બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત ન્યૂઝ. હાલમાં જ એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સરકાર સેનાને સોશિયલ મીડિયાથી દૂર રાખવા ઈચ્છે છે, પરંતુ આ દરમિયાન ભારતીય સેનાના ચીફ બિપિન રાવતે સ્પષ્ટ કર્યું છે કે જવાનોને સોશિયલ મીડિયાથી દૂર નહીં રાખી શકાય. જનરલ રાવતે કહ્યું છે કે જવાનોએ સોશિયલ મીડિયાનો ઉપયોગ પોતાના ફાયદા માટે કરવો જોઈએ. તેમણે કહ્યું કે આમાં અનુશાસન હોવું જરૂરી છે. તમને જણાવી દઈએ કે હની ટ્રેપ કેસ સામે આવ્યા બાદ સેનાને સોશિયલ મીડિયાથી દૂર રહેવાના નિર્દેશ મળતા રહેશે. We have often received advice to say that we should advise our soldiers to stay away from social media. Smartphones should be banned. Well, we have always believed that any instruction or direction that is issued must only be issued if it is implementable. Can you deny a soldier from possessing a smartphone? He may not have one in the office, but he can have one in his home. Can you deny his family from owning a smartphone? And a lot of what the soldier does get communicated through the medium of his near and dear ones. So if you can't prevent usage of a smartphone, may as well allow the smartphone, but educate the individual on how best it should be used. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી સુરેશ પ્રભુએ જણાવ્યું છે કે આગામી 10-15 વર્ષ દરમિયાન દેશમાં 100 નવા એરપોર્ટનું નિર્માણ કરવામાં આવશે, જેમાં અંદાજે 4,260 અરબ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે. આ એરપોર્ટનું નિર્માણ સરકારી ખાનગી ભાગીદારી ફોર્મ્યુલા પર કરવામાં આવશે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી સુરેશ પ્રભુએ જાહેરાત કરી છે કે આગામી 10-15 વર્ષ દરમિયાન દેશમાં 100 નવા એરપોર્ટનું નિર્માણ કરવામાં આવશે, જેમાં અંદાજે 4,260 અરબ રૂપિયા એટલે કે 60 અરબ ડોલરનું રોકાણ કરાશે. એરપોર્ટનું નિર્માણ સરકારી ખાનગી ભાગીદારી ફોર્મ્યુલા પર કરવામાં આવશે. પ્રભુએ મંગળવારના રોજ અહીં ઇન્ટરનેશનલ એવિએશન સમિટ દરમિયાન આ જાણકારી આપી છે. તેઓએ જણાવ્યું છે કે ભારતીય અર્થવ્યવસ્થાની તેજ વિકાસ દરને કારણે અહીં નાગર વિમાનન ક્ષેત્રમાં યાતાયાત વૃદ્ધિ 2 અંકોમાં થઈ રહી છે. આ જ કારણોસર આગામી 10-15 વર્ષોમાં ઓછામાં ઓછા 100 નવા એરપોર્ટ એટલે કે હવાઈ અડ્ડાઓને વિકસાવવામાં આવશે. આ એરપોર્ટ મુખ્ય રીતે પીપીપી ફોર્મ્યુલા પર વિકસિત થશે, જેના પર અંદાજે 60 અરબ ડોલરનું રોકાણ થશે. તેઓએ જણાવ્યું છે કે સરકાર એક કાર્ગો નીતિને તૈયાર કરવા પર કામ કરી રહી છે, જેથી હવાઈ માર્ગથી થનારા માલ પરિવહનને સાચી દિશા મળી શકશે. આ કાર્યક્રમને સંબોધિત કરતા ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટના ડાયરેક્ટર જનરલ અને સીઈઓ અલેન્જર્ડર ડી જુનીએ કે જણાવ્યું છે કે ભારતના નાગરિક વિમાનના ક્ષેત્રમાં ઢાંચાગત સુવિધાઓની વધુ ઉણપ છે. આના વિશે સરકાર પાસેથી નીતિગત સહાયતાની આશા રાખવામાં આવી છે. સુરેશ પ્રભુએ કહ્યું છે કે વર્ષ 2037 સુધી ભારતમાં ચાહે ઘરેલું હોય કે આંતરરાષ્ટ્રીય અંદાજે 50 કરોડ લોકો ઉડાણ ભરી શકશે, જેથી આ અનુરૂપ ઢાંચાગત સુવિધાઓનો વિકાસ થવો
ખાસ જરૂરી છે. તેવું જણાવ્યું છે કે ભારતના માત્ર નાગરિક ઉડ્ડયન ક્ષેત્રમાં જ લોકોને રોજગાર મળેલો છે અને આ ક્ષેત્રથી દેશના સકલ ઘરેલું ઉત્પાદનના અંદાજે 1.5% ભાગીદારી છે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. દક્ષિણ કોલકાતાના તારાતલા માજુરહાટ નામના ફ્લાયઓવરનો એક હિસ્સો તૂટી પડતા અનેક લોકો કાટમાળ નીચે ફસાયા હોવાનું મનાય છે. બ્રિજ તૂટી પડતા અનેક વાહનો પણ કાટમાળમાં દબાયા હતા. આ બ્રિજ ડાયમંડ હાર્બર રોડ પર આવેલો છે. આ પુલ બેહાલા અને ઇકબાલપુર વિસ્તારોને જોડે છે. આ બ્રિજ 60 વર્ષ જૂનો છે. તેની નીચેથી રેલવે લાઇન છે અને ત્યાંથી લોકલ ટ્રેન પણ પસાર થાય છે. ઘણા દિવસોથી આ પુલનું સમારકામ ચાલી રહ્યું હતું. બનાવ નજરે જોનારાઓના જણાવ્યા મુજબ કાટમાળમાં 10 જેટલા લોકો ફસાયા હોવાની સંભાવના છે. બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. અનેક લોકો ઘાયલ થયા છે. સ્થાનિક લોકો એમની મદદે ગયા છે. પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ આ દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું અને સાથે જ દુર્ઘટના અંગે પોલીસ વિભાગ પાસેથી અહેવાલ માંગવામાં આવ્યો છે. પરિસ્થિતિની ગંભીરતા પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. ધોરાજીમાં વિપલેશ્વર મહાદેવ મંદિરમાં 1100 દીવડાની મહાઆરતી કરાઈ અને કૃષ્ણ જન્મના વધામણા કરવામાં આવ્યા હતા. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં પાવર હાઉસ પાસે પીપરવાડી ખાતે આવેલા પીપલેશ્વર મહાદેવ મંદિરમાં શ્રાવણ માસના છેલ્લા દિવસે રાત્રે 1100 દીવડાની મહાઆરતી કરાઈ. કૃષ્ણ જન્મના વધામણા રાત્રે કરાયા હતા, જેમાં પીપરવાડી વિસ્તારમાં રહેતા ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા હતા અને જન્માષ્ટમી ઉત્સવની ઉજવણીમાં મોડી રાત્રે કૃષ્ણ જન્મના વધામણા કરવામાં આવ્યા હતા. મહાઆરતી તથા પૂજા અર્ચના ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો. પીપલેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં શ્રાવણ માસનો છેલ્લો સોમવાર હોવાથી લોકોમાં ભારે ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો હતો. પીપલેશ્વર મહાદેવ મંદિર પાવર હાઉસ અને કિરણ ટાઈલ્સ ગલીમાં આવેલું છે. આજે 8 વર્ષથી આ મંદિરને અને વ્યવસ્થાપક છું. દર વર્ષે શ્રાવણ મહિનામાં બહુ સારો ઉત્સવ થાય છે. શ્રી ભગવાન શિવજીનો અને કૃષ્ણ જન્મનો પણ રાત્રે પ્રોગ્રામ હોય છે. આજે 1111 દીવા પ્રગટાવી અને મહાઆરતી કરેલી હતી. દર સોમવારે અલગ અલગ શણગાર હોય છે. અતુલભાઈ લશ્કરી સાથે અલ્પેશ ત્રિવેદી, NS ગુજરાત ન્યૂઝ, ધોરાજી. બુલેટિનમાં હાલ સમય થયો છે બ્રેક નો. બ્રેક બાદ જોઈશું અને મહત્વના સમાચાર. વરસાદ ગરમી કે હોય પછી ઠંડી, બારે માસ સાથ આપે ગોકુલ ગરગંટી. ગુણવત્તામાં શ્રેષ્ઠ ગરગર માં છે સૌથી બેસ્ટ. મેળવો સ્વચ્છ અને પૌષ્ટિક લોટ, નહીં રહે બીજી કોઈ ખોટ. ઉપયોગમાં સરળ અને સફાઈ થાય ચુટકીમાં. ગરગર ની ગૃહિણી ની એક જ પસંદ, ગોકુલ ગરગંટી. મહાશક્તિ એસ્ટેટ, વિભાગ 2, LB શાસ્ત્રી રોડ, બાપુનગર, અમદાવાદ. મોબાઈલ નંબર 9824167879. મોબાઈલ નંબર 8347596338. નવલી નવરાત્રી કોને ના ગમે? નવરાત્રી ને લઈને બધા જ ખૂબ જ એક્સાઇટેડ હોય છે, પરંતુ બધાને કન્ફ્યુઝન પણ હશે. નવા નવા સ્ટેપ્સ આવી રહ્યા છે. નવરાત્રીમાં શું થશે, શું નહીં, મને ગરબા આવડશે કે નહીં? બસ આપના જ આ કન્ફ્યુઝનને દૂર કરવા નવા સ્ટેપ્સ લઈને આવી રહ્યું છે મોજીલા ગરબા ક્લાસીસ, જે આપના માટે નવલી નવરાત્રીને વધારે સુંદર બનાવશે. તો 24 જૂનથી શરૂ થઈ રહી છે મોજીલાઓની મોજ. તો મોજીલાઓની મોજ માણવા આજે જ સંપર્ક કરો. મોબાઈલ નંબર 9723443409. સરનામું જયવર્ધન બેન્કવેટ હોલ, ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ, જનસેવા કેન્દ્ર પાસે, ન્યુનિકોલ, અમદાવાદ. રાશિઓનું જીવનમાં શું છે મહત્વ? ગ્રહોની દશા જીવન પર શું કરે છે અસર? બદલાતા ગ્રહોની અસર પર કરીએ એક નજર. હું છું શાસ્ત્રી તુષારભાઈ જોશી. જોડાયેલા રહો NS ગુજરાત ન્યૂઝ સાથે. આપની રાશિ, આપનું ભવિષ્ય. ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નરોડા પૂર્વ વિસ્તારમાં સૌથી મોટો સુવ્યવસ્થિત આધુનિક પાર્ટી પ્લોટ અને બેન્ક્વેટ હોલ, જેમાં પ્રવેશતા જ કુદરતના પ્રાકૃતિક સૌંદર્યની ઝાંખી થાય છે, જેનું નિર્માણ કુદરતી વાતાવરણને અનુલક્ષીને કરવામાં આવ્યું છે. 500 થી 6000 વ્યક્તિના પ્રોગ્રામને અનુરૂપ લોન એરિયા, કલાત્મક ડેકોરેશન, મેઇન ગેટ ફાઉન્ટેન, જમણવારને લગતી તમામ વાસણ વ્યવસ્થા, વિશાળ પાર્કિંગ એરિયા અને આટલો જ નહીં, વરકન્યા માટે 4 રૂમ ફર્નિચર સાથે અને બીજી પણ ઘણી બધી સુવિધાઓથી નિર્મિત ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નિયર જનસેવા કેન્દ્ર, નિકોલ નરોડા રોડ, ન્યૂ નરોડા, અમદાવાદ. કોન્ટેક્ટ નંબર 9904
9454540. Managed by Akshvi Event, converting dream into reality. Catering by Green Veg Catering, best chef and taste forever. Decor by She Decor, design your perfect dream. Light by Touch and Glow Light. તો આજે જ મુલાકાત લો પાર્ટી પ્લોટની અને બેન્ક્વેટ હોલની અને જલ્દીથી જલ્દી બુકિંગ કરાવો. વેલકમિંગ આગળના સમાચારો પણ નજર કરીએ તો જસદણ શહેરમાં હિન્દુ યુવા વાહિની ગ્રુપ દ્વારા જન્માષ્ટમી ઉત્સવ નિમિત્તે શોભાયાત્રાનું આયોજન કરાયું હતું. કૃષ્ણની શોભાયાત્રાની મુસ્લિમ ભાઈઓ દ્વારા પણ ફૂલહાર તેમજ પીવાના પાણી આપી ઉત્સાહભેર સ્વાગત કરાયા હતા. જસદણ શહેરમાં હિન્દુ યુવા વાહિની ગ્રુપ દ્વારા આયોજિત શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું. આ શોભાયાત્રામાં મુખ્ય મહેમાન ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા તેમજ રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના ગુજરાત રાજ્યના પ્રમુખ રાજ શેખાવત સાહેબ તેમજ આવેલ મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યો અને હિન્દુ યુવા વાહિની ગ્રુપ તેમજ સ્થાનિક લોકો દ્વારા આવેલ મહેમાનોનો ફૂલહાર પહેરાવી સ્વાગત કરાયું હતું. ત્યારબાદ આવેલ દરેક મહેમાનો તેમજ જસદણના શહેરીજનો શોભાયાત્રામાં જોડાયા હતા. આ શોભાયાત્રા જસદણના વેકરિયા ચોકથી લઈ ચિતલિયા રોડ, સરદાર ચોક, નવા બસ સ્ટેન્ડ, ગાયત્રી મંદિરે થઈને મેઇન બજાર, જૂના બસ સ્ટેન્ડ વિસ્તાર સહિત જાહેર માર્ગો પર ફરી હતી. કૃષ્ણની શોભાયાત્રાની મુસ્લિમ ભાઈઓ દ્વારા પણ ફૂલહાર તેમજ પીવાનું પાણી આપીને ઉત્સાહભેર સ્વાગત કરાયું હતું. પૂર્વ નગરપાલિકા પ્રમુખ, જસદણ શહેર ભાજપ પ્રમુખ સહિતના નામી અનામી લોકો આ શોભાયાત્રામાં જોડાયા હતા. કેમેરામેન રવિ જીવાણી સાથે રાજબહાડા, એનએસ ગુજરાત ન્યૂઝ, જસદણ. હળવદ શહેરમાં જન્માષ્ટમીના પર્વ નિમિત્તે સમગ્ર શહેર અને ગ્રામ્ય વિસ્તાર કૃષ્ણમય બન્યો હતો. ઠેર ઠેર જન્માષ્ટમીની ભવ્યભેર ઉજવણી કરવામાં આવી હતી. કાનાના જન્મને વધાવવા માટે ભાવિકોમાં ઉત્સાહ અનેરો જોવા મળ્યો હતો. શ્રાવણ વદ 8મે જન્માષ્ટમીનો પર્વ હતો. જન્માષ્ટમીના પર્વનો વિશેષ મહત્વ હોય છે ત્યારે દેશભરમાં પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. શહેરની સાતોસાત ગ્રામ્ય વિસ્તારના પણ તમામ ગામોમાં ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. મટકી ફોડ, શોભાયાત્રા, સમૂહ પ્રસાદ સહિતના કાર્યક્રમોનું આયોજન કરાયું હતું, જેમાં બહોળી સંખ્યામાં ભાવિકોએ લાભ લીધો હતો. આ સાથે જ રાત્રિના 12 કલાકે ભગવાન શ્રી કૃષ્ણના જન્મના વધામણા કરવામાં આવ્યા હતા. શહેરના ખંડબીરા વિસ્તારથી આંબેડકર સુધી બજરંગ દળ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. તો બીજી તરફ શહેરના મુખ્ય માર્ગ ઉપર હાથીગુડા પાલકી, જય કનૈયા લાલકીના નાદ ગુંજ્યા હતા. તો ડીજે અને બેન્ડવાજોના તાલે ભાવિકો મન મૂકીને રાસ ગરબાનો લહાવો લીધો હતો. આ સમગ્ર ભક્તિમય વાતાવરણ વચ્ચે શોભાયાત્રામાં માનવ મહેરામણ ઉમટ્યો હતો અને સમગ્ર શહેર નંદનમય બન્યું હતું. ત્યારે જન્માષ્ટમીની ભક્તિભાવ તેમજ હર્ષોલ્લાસ સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. મયુર રાવલ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ, હળવદ. હિંમતનગરના કરણપુરા ગામે હાર્દિક પટેલના સમર્થનમાં પાટીદારોએ ઉપવાસ અને રામધૂન બાદ મુંડન કરાવવામાં આવ્યા હતા. હાર્દિક પટેલ છેલ્લા 10 દિવસથી ઉપવાસ પર બેઠો છે અને અનામત અને ખેડૂતોના દેવા માફીના મુદ્દા સાથે ઉપવાસ કરી રહ્યો છે. ત્યારે ગામના લોકો પણ ઉપવાસ રામધૂનના કાર્યક્રમ પણ યોજ્યા હતા. ત્યારે 50 જેટલા યુવાનો વડીલોએ માથે મુંડન કરાવીને વિરોધ દર્શાવ્યો હતો. જ્યારે હાર્દિક પટેલ પાટીદાર સમાજ માટે છેલ્લા 10 દિવસથી ઉપવાસ ઉપર બેઠેલો છે, સરકાર તરફથી કોઈ પણ જાતની સંવાદ માટે, કોઈ ડાયલોગબાજી માટે કોઈ પણ આગળ આવતા નથી, તો એના વિરોધ માટે આજે કરણપુર ગામે યુવાનોએ એક મુંડનનો કાર્યક્રમ આપ્યો કે જે સરકારને વિરોધ માટે છે. એટલે દરેક યુવાને મુંડન કરી વિરોધ નોંધાયેલો છે. જ્યારે હાર્દિક પટેલ ખેડૂતોના દેવા માફી માટે બેઠેલો છે, તો દરેક પાટીદાર સમાજ આગળ આવો. એની અંદર કોઈ પટેલ નથી, કોઈ ક્ષત્રિય નથી, દરેક સમાજના બધા ખેડૂતો છે. તો દરેક સમાજને મારી નમ્ર અપીલ છે કે દરેક સમાજ એના ઉપવાસના આંદોલનને ટેકો આપે. સુરત ખાતે એક વૃદ્ધાને 5 દીકરા અને 1 દીકરી હોવા છતાં માતાના મોત પછી આપી ન શક્યા કાંધ. જુઓ અમારો વિશેષ અહેવાલ સુરતથી. લંબે હનુમાન રોડ સ્થિત રામકૃષ્ણ સોસાયટીમાં શાંતિદૂત મહિલા મંડળ દ્વારા પોતાના જ ઘરમાં ચાલતા નિરાધાર બહેનો માટેના વૃદ્ધાશ્રમમાં રવિવારે અંબાબા નામના વૃદ્ધાનું અવસાન થતાં મહિલા મંડળની બહેનોએ કાંધ આપી સ્મશાન સુધી પહોંચાડ્યા હતા. સામાન્ય રીતે કોઈનું અવસાન થાય ત્યારે પુરુષો દ્વારા અંતિમ યાત્રા અને અંતિમ સંસ્કાર કરવાના રિવાજ સર્વસામાન્ય છે. શાંતિથી મહિલા મંડળ સંચાલિત વૃદ્ધાશ્રમમાં વૃદ્ધા અવસ્થાને લઈ સમયાંતરે કોઈક ને કોઈક અવસાન થતું હોય છે. મહિલા મંડળના મધુબેનને જણાવ્યા મુજબ તેમની સંસ્થામાં રહેતી વૃદ્ધ માતાઓ પોતાનું ઘર સમજીને સાથે રહેતા હોવાથી અમને દીકરા જેટલું જ મહત્વ આપતા હોય છે. તેની જીવનભર તેની સેવા કરવાનો લાભ લીધા પછી અંતિમ સંસ્કાર કરવાની તક પણ અમે જતી કરવા માગતા નથી.
કળિયુગના શ્રવણ જેવા 5 પુત્રો અને 1 પુત્રી સહિત 6 સંતાનોની માતા અંબાબા સમય સંજોગોને કારણે છેલ્લા 3 વર્ષથી વૃદ્ધાશ્રમ રહેતા હતા. અનેક આશાઓ સેવીને જે માતાએ 6-6 સંતાનોને જન્મ આપી મોટા કર્યા હોય, જીવનભર તેમની સેવા કરવાનું પરંતુ અંતિમ ક્ષણે પણ કોઈની હાજરી ન હોય તે આજના આધુનિક સમયમાં ખૂબ જ દુઃખદ વાત કહેવાય. મૂળ ભાવનગર જિલ્લાના ધોળા નજીકના ઇંગોરાળા ગામના ભડિયાદારા પરિવારના અંબાના પરિવારજનો સુરતમાં જ રહે છે, પરંતુ માતાનું અવસાન થયેલ છે. તેની સંતાનો દ્વારા બાળપણ લેવામાં નહીં આવતા વૃદ્ધાશ્રમની બહેનોએ કાંધ આપી હતી. મૃત્યુના સમાચાર તેમના પરિવારજનો સુધી પહોંચાડ્યા હતા, પરંતુ માત્ર એક દીકરો અને એક દીકરી અંતિમ યાત્રા નીકળવાના સમયે હાજર રહ્યા હતા. સામાન્ય સંજોગોમાં મહિલાઓ અંતિમ સંસ્કાર કરવા જાય તેવા જ્વલ્લેજ જોવા મળતો હોય છે. અહીં વૃદ્ધાના સાથી બહેનો અને મહિલા મંડળના કાર્યકર્તાઓ મૃતક વૃદ્ધાની અર્થીને કાંધ આપી હતી. આ પહેલા પણ સંસ્થામાં રહેતા વૃદ્ધા ગજરાબા, ચંદ્ર આબા અને બીસીબા ત્રણેય માતાઓના અવસાન થતા તેઓને અર્થીને પણ બહેનોએ કાંધ આપી અંતિમ સંસ્કાર કર્યા છે. અરવિંદ રાઠોડ સાથે NS ગુજરાત ન્યૂઝ સુરત. ખેડૂતોના દેવા માફી અનામતની માંગ સાથે ઉપવાસ પર બેઠેલા હાર્દિક પટેલને રાજ્ય સહિત જિલ્લા તાલુકાઓમાંથી સમર્થન મળી રહ્યું છે, ત્યારે સાબરકાંઠા જિલ્લાના નવાબ બાકલપુર કમાલપુર પોગલુ ખાતે પણ હાર્દિક પટેલના સમર્થનમાં એક દિવસના પ્રતિક ઉપવાસ સાથે રામધનનો કાર્યક્રમ યોજાયો હતો. હાર્દિક પટેલના આ મળા તોફાસ આંદોલનને લઈને ગુજરાતમાં રહેતા પાટીદારો દ્વારા એક પછી એક ગામો અને શહેરોમાંથી સમર્થન મળી રહ્યું છે, ત્યારે આ તોફાસ આંદોલનના 10મા દિવસે પણ સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના નવાબ બાકલપુર અને કમાલપુર ખાતે પણ પાટીદાર સમાજના ભાઈ બહેનો દ્વારા એક દિવસના પ્રતિક ઉપવાસ કરી રામધૂનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં નવાબ બાકલપુર ખાતે પાટીદાર સમાજના ભાઈ બહેનો યુવાનો દ્વારા એક દિવસના ઉપવાસ કરી રામધૂન બોલાવી હતી. તો પ્રાંતિજના કમાલપુર અને પોગલુ ખાતે પણ રહેતા પાટીદાર સમાજના લોકો દ્વારા હાર્દિક પટેલના સમર્થનમાં આવી પ્રતિક ઉપવાસની સાથે રામધૂન બોલાવી હતી. તો 2 સપ્ટેમ્બરના રોજ રાત્રિના સમયે પ્રાંતિજ ખાતે આવેલ યોગેશ્વર સોસાયટી ખાતે પણ રામધૂનનો કાર્યક્રમ યોજાયો હતો. ઝીલ રાવલ સાથે NS ગુજરાત ન્યૂઝ પ્રાંતિજ. તો હાલના બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. બધું સમાચાર માટે આપ જોતા રહો NS ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.